નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આપણી ચેનલ ટેકનિકલ માસ્ટરજીમાં તો મિત્રો એપ્રિલ બે હાજર ચોવીસમાં રેશન કાર્ડ ધારકોને કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર તરફથી મળશે આટલું અનાજ એપીએલ કાર્ડ હોય બીપીએલ કાર્ડ હોય અંત્યોદય કાર્ડ હોય દરેક કાર્ડમાં કેટલું કેટલું અનાજ મળવાનું છે વ્યક્તિ દીઠ કેટલું અનાજ મળવાનું છે દરેકની વિગત આપણે આ વિડીયોમાં લેવાના છે મિત્રો એનો પરિપત્ર પણ જાહેર થઈ ચૂક્યો છે દસ વ્યક્તિ પાછળ પચાસ કિલો અનાજ મળવાનું છે ફ્રીવાળું અનાજ પૈસાવાળું અનાજ દરેક વિગત આપણે આ વિડીયોમાં લેવાના છે તો વિડીયો લાસ્ટ સુધી જોજો છેલ્લે સુધી જોજો ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી કરીને તમને દરેક રેશન કાર્ડને લગતી માહિતી આ ચેનલ થકી મળી રહે અને તમને અપડેટ મળી રહે તો બસ મિત્રો ચાલો આપણે એ વિડીયોની શરૂઆત કરીએ તો સૌથી પહેલાં તો આપણે રેશન કાર્ડ ધારકોને મરવાપાત્ર જથ્થા વિશેની માહિતી લઈએ જેમની પાસે અંત્યોદય કાર્ડ હોય એમને કેટલો જથ્થો મળવાનો છે એપ્રિલ મહિનામાં એની વિગત લઈએ તો સૌથી પહેલાં તો આપણે એક નંબર પર ઘઉં છે અંત્યોદય કાર્ડ ધારકો માટે પંદર કિલો કાર્ડ દીઠ આ મહિનામાં ઘઉં આપવામાં આવશે એનો કોઈ પણ ચાર્જ નથી વિના મૂલ્યે તમારે ઘઉં આપવામાં આવશે કેન્દ્ર સરકાર દ્વારા બીજા નંબર પર જોઈએ તો ચોખા તો અંત્યોદય જેમની પાસે કાળ હોય એમને કાળ દીઠ વીસ કિલો ચોખા આપવામાં આવશે અથવા તો પાંચ કિલો બાજરી પ્લસ પંદર કિલો ચોખા આપવામાં આવશે વહેલા તે પહેલાના ધોરણે કારણ કે મિત્રો હાલ જે આ મહિનાથી એપ્રિલ મહિનાથી બાજરી બંધ કરી દેવામાં આવી છે સરકાર દ્વારા બાજરીની કોઈ પણ આવક નથી તો બાજરીની જગ્યાએ ચોખા આપવામાં આવવાના છે તો દુકાનદારો પાસે બાજરી વધમાં હશે જો જથ્થો હશે તો તમને પાંચ કિલો બાજરી આપશે અથવા તો જો બાજરીનો જથ્થો નહીં હોય તો તમને વહેલા તે પહેલાં ધોરણે બાજરી આપવામાં આવશે અથવા તો વીસ કિલો ચોખા આપવામાં આવશે ઓકે ખ્યાલ આવી ગયો ત્યારબાદ આપણે જોઈએ ખાંડ તો જેટલા પણ અંત્યોદય કાર્ડ ધારકો છે એમને રાજ્ય સરકાર દ્વારા ખાંડ આપવામાં આવે છે એક કિલો વ્ય દીઠ અને જો ત્રણ વ્યક્તિની ઉપર સંખ્યા થતી હોય ત્યારબાદ એમને ત્રણસો પચાસ ગ્રામ વ્યક્તિ દીઠ આપવામાં આવશે એનો આપણે પંદર રૂપિયા ચાર્જ ચૂકવવાનો છે કિલો દીઠ ઓકે પચાસ રૂપિયા રાજ્ય સરકાર તરફથી રાહત દરે આપવામાં આવશે ત્યારબાદ આખા ચણા તો આ મહિને ચણા પણ આપવામાં આવશે એનું પ્રમાણ છે એક કિલો કાર્ડિટ એનો ભાવ છે ત્રીસ રૂપિયા તો રાજ્ય સરકાર દ્વારા ત્રીસ રૂપિયામાં રાહત દરે આપવામાં આવશે ત્યારબાદ જે મીઠું છે દર મહિને મીઠું પણ આપવામાં આવે છે એક કિલો કાર્ડિઠ અને એનો પણ એક રૂપિયા ચાર્જ છે રાજ્ય સરકાર દ્વારા રાહત દરે ચૂકવવામાં આવશે તો આ છ વસ્તુ છે તે અંત્યોદય કાર્ડ ધારકોને મળવાપાત્ર થશે એમાં બે વસ્તુનું કોઈ પણ ભાવ આપવાનો નથી કોઈપણ ચાર્જ આપવાનો નથી ઘઉં અને ચોખાનો ત્યારબાદ આપણે જોઈએ નેક્સ્ટ રોએશન કાર્ડ ધારકોને મળવાપાત્ર જતા જેમાં એનએફએસએ બીપીએલ અને એપીએલ કાર્ડ ધરાવતા હોય એવા રેશન કાર્ડ ધારકોને કેટલો જથ્થો મળવાપાત્ર થશે તો મિત્રો જે આપણે એક ક્રમ પર જોઈએ ઘઉં તો જેમની પાસે એનએફએસએનું પીએચએચ એપીએલ અને બીપીએલનું કાર્ડ હોય એમને બે કિલો વ્યક્તિદીઠ ઘઉં મળવાપાત્ર થશે એ પણ વિનામૂલ્યે કેન્દ્ર સરકાર દ્વારા આપવામાં આવશે ત્યારબાદ બીજા નંબર પર ચોખા જોઈએ તો એમને ત્રણ કિલો વ્યક્તિદીઠ ચોખા આપવામાં આવશે અથવા તો એક કિલો બાજરી પ્લસ બે કિલો ચોખા વહેલા તે પહેલાંના ધોરણે આપવામાં આવશે કારણ કે મેં આગળ કહ્યું તે આ મહિને બાજરીની ફાળવણી કરવામાં આવી નથી જેથી જે દુકાનદાર પાસે બાજરીનો જથ્થો હશે તો તમને એક કિલો બાજરી અને બે કિલો ચોખા આપી દેશે નહીં હોય તો તમને ત્રણ કિલો વ્યક્તિદીઠ ચોખા આપવામાં આવશે એ પણ વિના મૂલ્યે ત્યારબાદ આપણે જોઈએ રાજ્ય સરકાર દ્વારા ખાંડ આપવામાં આવશે જે પણ બીપીએલ કાર્ડ ધારક હોય એમને ત્રણસો પચાસ ગ્રામ વ્યક્તિદિત ખાંડ આપવામાં આવશે તો મિત્રો એ રાહત દરે રાજ્ય સરકાર દ્વારા આપવામાં આવતી હોવાથી બાવીસ રૂપિયે કિલો એનો ભાવ છે ઓકે નેક્સ્ટ જોઈએ કે તો મિત્રો તુવેરડાની ફાળવણી આ મહિને સો ટકા કરવામાં આવી છે તો દરેક કાર્ડ ધારકને એક કિલો કાર્ડ દીઠ દાળ આપવામાં આવશે તુવેરડા એમનો ભાવ છે પચાસ રૂપિયા ઓકે નેક્સ્ટ જોઈએ કે આખા ચણા તો કાર્ડ ધારકોને જે એપીએલ બીપીએલ છે કિલો કાર્ડિટના આપવામાં આવશે એનો રૂપિયા રાહત દર ભાવ છે ત્યારબાદ છઠ્ઠા નંબર પર જોઈએ તો મીઠું તો મીઠું પણ એક કિલો કાર્ડિઠ આપવામાં આવશે એનો એક રૂપિયા ચાર્જ ચૂકવવો પડશે તો મિત્રો ચાર વસ્તુ રાજ્ય સરકાર તરફથી આપવામાં આવશે અને બે વસ્તુ કેન્દ્ર સરકાર તરફથી આપવામાં આવશે ત્યારબાદ આપણે અહીંયા જોઈએ કે જે રેશન કાર્ડ ધારકો છે એમને કેન્દ્ર સરકાર દ્વારા ઘઉં ચોખા અને બાજરીનું વિતરણ વિનામૂલ્યે કરવામાં આવે છે તથા રાજ્ય સરકાર દ્વારા ખાંડ ચણા દાળ અને મીઠાનું રાહત દરે એમ બંને વિતરણ અલગ અલગ હોવાથી લાભાર્થીએ બે વખત ફિંગર આપીને દુકાનેથી પોતાનું રાશન મેળવી શકે છે રેશન કાર્ડ અંગે વધુ માહિતી માટે તમે આપણી ઓફિશિયલ વેબસાઇટ એફપીએસ ગુજરાત ડોટ ઇનની મુલાકાત લઈ શકો છો મિત્રો આ સાઇટ પર તમને દરેક રેશન કાર્ડને લગતી માહિતી મૂકવામાં આવે છે તો આ સાઇટને તમે તમારા કમ્પ્યુટર અથવા મોબાઈલમાં લોગ ઇન કરી ચેક કરી લેજો અને માહિતી મેળવી લેજો તો બસ મિત્રો વિડીયોમાં આટલું જ હતું વિડીયો ગમે હોય તો વિડીયોને લાઇક કરજો શેર કરજો અને ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં મિત્રો રેશન કાર્ડ અંગેની દરેક માહિતી દરેક વિડિયો આ ચેનલ પર અપલોડ કરવામાં આવશે જેથી કરીને ચેનલને સબ્સ્ક્રાઇબ કરી બેલ લાયકોન દબાવી લેજો જેથી કરીને તમને જ્યારે પણ હું વિડીયો અપલોડ કરું તો એની નોટિફિકેશન મળી જાય તો બસ મિત્રો મળીશું નવા વિડીયોમાં નવી ઇન્ફોર્મેશન સાથે ત્યાં સુધી રજા આપજો જય હિન્દ જય ભારત